મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેના ઉપર વાત કરીએ. બનાસકાંઠાના દિયોદરના શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. હેપ્પી શોપિંગ સેન્ટરમાં આગ લાગી છે તો 5 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. તો હેપ્પી શોપિંગ સેન્ટરની અંદર આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવા પાછળનું હજુ કારણ જે છે તે અકબંધ છે. કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવામાં આવી રહી છે. આગ પર કાબુ મેળવવા થરાદ અને ભાભરની ફાયર ફાઇટરની ટીમોને તૈનાત કરી દેવામાં આવી હતી. થરાદ અને ભાભરથી ફાયર ફાઇટરની ગાડીઓને બોલાવવામાં આવી હતી. તો આ અંગે વધુ વિગત આપવા સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા દેવરામ. દેવરામ, જણાવો કે જે રીતે મહત્વની વાત કહી કે હેપ્પી શોપિંગ સેન્ટરની અંદર જે રીતે અચાનક એકાએક આગ લાગી ગઈ હતી, આ અંગે કોઈ જાણકારી વધુ વિગત સામે છે કે શું? આજુબાજુની 5 દુકાનો લપેટમાં આવી ગઈ અને લાખો નુકસાન થઈ ગયું છે. ત્યારે થરા 5 ફાયર હોસ્ટ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબુમાં લેવા થઈ ગયા છે. ચિદેવરાન સાથે જો મહત્વની વાત કરી કે જે 5 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે તેના માલિકો સાથે કોઈ સંપર્ક કરવામાં આવ્યો છે? સાથે મહત્વની વાત એ છે કે અંદાજે કેટલા રૂપિયાનું નુકસાન થાય તેવી શક્યતાઓ છે? 5 માલિકો રાત્રે મોડી સાથે મળી શક્યા નથી. અત્યારે આગ હજુ પણ ઉજવવાનું કામ ચાલુ છે. ફોન ઉપર કોન્ટેક્ટ થયો તો માલિકો ત્યાં ઘટના સ્થળે પહોંચી દોડી આવ્યા છે અને અત્યારે લાખો રૂપિયા નુકસાન ગણી શકાય, અંદાજો મારી શકાય એવું છે. ચિદેવરામ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.